ખેડૂતોના અલગ અલગ મુદ્દાને લઈ બાઇક રેલીનું આયોજન કરાયું હતું. ખેડૂતોએ બાઇક રેલી યોજ્યા બાદ લાખણી મામલતદારને આવેદનપત્ર આપ્યું. રસ્તામાં આવતા અનેક ગામડામાં ખેડૂતોની આ રેલીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો અનેક મુદ્દે સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે આજે ધૂણસોલથી લાખણી સુધી ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સ્વયંભૂ ખેડૂતો બાઇક લઈને જોડાયા હતા. રેલી દરમિયાન દરેક ગામડે ગામડે રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલીમાં પ્રશ્નો જેવા કે કેનાલ, સ્માર્ટ મીટર અને કરજા મુક્તિના મુદ્દાઓ લઈને લાખણી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રેલીમાં લાખણી, દિયોદર, થરાદ, ધાનેરા અને વાવના ખેડૂતો અને આગેવાનીમાં રેલીમાં જોડાઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે બનાસકાંઠા લોકસભાનું પરિણામ એક ઉદાહરણ છે. જો સરકાર શાનમાં સમજીને ખેડૂતોની માંગણી નહીં સ્વીકારે તો બનાસકાંઠા જિલ્લો સરકાર સામે રહેશે, એની કોઈ નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા. આજે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની અંદર જે તમામ ખેડૂતો દ્વારા લાખણી મામલતદાર કચેરીને આવેદનપત્ર અહીંયા મામલતદારને આપવાનો હતો અને એ મુખ્યમંત્રી સંબોધીને આપવાનો હતો કે અહીંયા બનાસકાંઠો જિલ્લો જે આંતરિયાળ વિસ્તાર છે, સાથે સાથે આખા ગુજરાતના જે ખેડૂતોની અત્યારની પરિસ્થિતિ જોઈએ કે પૂરતા ભાવ ન મળવાના લીધે ખેડૂત દિન પ્રતિદિન દેવાતળે દબાઈ ગયો છે. સાથે સાથે નોટબંધી, જીએસટી અને લોકડાઉનના કારણે નાનો વેપારી હોય, મજૂર વર્ગ હોય, તમામે તમામ ઉપર પરિસ્થિતિ અત્યારે આત્મહત્યા કરવા મજબૂર થાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. સાથે સાથે બેંકોનો એક પણ ત્રાસ વધારે છે. તો અમે અત્યારે એક એ અમારો કરજા મુક્તિનો મુદ્દો કે જે ઉદ્યોગપતિઓને લાખો કરોડ રૂપિયા માફ થતા હોય તો અમારા ખેડૂતોના સામાન્ય જનતાના પણ દેવા એ સરકાર સત્વરે માફ કરે. બીજો મુદ્દો જે ધાનેરાના આજુબાજુના જે 100 ગામ છે, એટલે કે ધાનેરા પ્રોપરની અંદર એક જે પાણી વિહોણા જે ખેડૂતો તરસી રહ્યા છે એમના માટે ધાનેરા વિસ્તારને નવી કેનાલ આપવામાં આવે તો એ કેનાલની પણ અમે માગણી કરી છે. અને ત્રીજો મુદ્દો છે અમારો જે છે એ જે સ્માર્ટ મીટર આવી રહ્યા છે એ ખેડૂતોને પડતા ઉપર પાટું છે અને કદાચ બેંકોથી અમે આત્મહત્યા ન કરી હોય પરંતુ એવી પરિસ્થિતિ સર્જા છે કે સ્માર્ટ મીટર અમે સાંભળીને અમારા રૂવાડા ઊભા થાય છે. તો સરકારને નમ્ર વિનંતી કે જો સંવેદનશીલની વાત કરતી હોય તો બનાસકાંઠાની અંદર મીટરની એન્ટ્રી ના કરે અને જો મીટરની સ્માર્ટ મીટર લગાવવાની જો એન્ટ્રી થઈ તો અમે સામે છીએ એ ધ્યાન રાખીને આવે.